વિશ્વ અમદાવાદની અમદાવાદના ગાંધી આશ્રમના ડેવલપમેન્ટ વિરુદ્ધ આંદોલન ચાલી રહ્યું છે। ગાંધી વિચારકો અને સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। ડેવલપમેન્ટના નામે લોકોને અહીંથી ખસેડવાનો આરોપ મૂકવામાં આવી રહ્યો છે। 2000થી વધુ સ્થાનિકો દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પનો વિરોધ કરવામાં આવશે। ટ્રમ્પ ગાંધી આશ્રમની મુલાકાત લેવાના છે ત્યારે ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। સંવાદદાતા જયંતિ ચૌધરી પાસેથી તમામ વિગતો પ્રાપ્ત કરીશું। જયંતિ, જે રીતે ગાંધી વિચારકો દ્વારા અને સાથે અન્ય લોકો દ્વારા જે ડેવલપમેન્ટના નામે લોકોને ખસેડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તેની સામે હવે વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે। ટ્રમ્પ આવવાના છે જ્યારે ગુજરાત, તો એ પહેલા જ હવે આ વિરોધ પ્રદર્શિત કરાઈ રહ્યો છે। તોરલ ચોક્કસથી કહી શકાય કે છેલ્લા છ મહિનાથી ગાંધી આશ્રમ અને ગાંધી આશ્રમની સામે રહેલી જે જમીન છે તેને લઈને વિવાદ ચાલી રહ્યો છે। ગાંધીજી 1917 ની અંદર આ જે ગાંધીજી સાથે આવ્યા હતા તેમને એ જમીન આપી હતી રહેવા માટે, તે લોકોને અમુક જે સરકારમાં બેઠેલા ખાઉ ભગતો છે તેના પોતાના અંગત સ્વાર્થ માટે આશ્રમના ડેવલપમેન્ટના નામે તેમની જમીન ખાલી કરાવવાની, તેમના મકાન ખાલી કરાવવાનો એક પેત્રો ચાલી રહ્યો છે। તેની સામે આશ્રમવાસીઓ અત્યારે કહી શકાય કે એક મીટ માંડી છે અને લડવાના મૂડમાં છે। ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ પણ ગુજરાતના પ્રવાસે એટલે કે અમદાવાદ આવી રહ્યા છે અને તેઓ ગાંધી આશ્રમ જશે તેવું મનાઈ રહ્યું છે। ત્યારે ટ્રમ્પ જો અહીં આવશે ગાંધી આશ્રમ, તો તેમનો પણ વિરોધ કરવામાં આવશે। આપણી સાથે આશ્રમવાસીઓ જોડાયા છે, આપણે તેમની સાથે પણ વાત કરીશું। દેશ વિદેશના જે જ્યારે અહીંયા કહી શકાય નેતાઓ અને રાજકારણી આવતા હોય છે ત્યારે તેમના ધ્યાને આ વાત જાય કે જે કેટલાક લોકો છે પોતાના સ્વાર્થ માટે સરકારમાં બેઠેલા લોકો 1917થી જે જમીન સંપાદિત થયેલી છે અને જે ગાંધીજીએ આ લોકોને રહેવા માટે આપી છે તે જમીન પર ડેવલપમેન્ટના નામે તેઓ કબજો કરવા માંગે છે। ત્યારે આપણે સીધી તેમની સાથે વાત કરીશું, ખાસ કરીને ડોનાલ્ડ ટ્રમ્પનો આ વિરોધ કરવાનો છો તેવું કહી રહ્યા છો, શું વિવાદ છે આખો અને કઈ રીતનો તેમનો વિરોધ રહેશે? ગાંધી આશ્રમની આ વસાહત 1917થી છે। જે લોકો ગાંધીજી જોડાયા હતા, જેમના અંતેવાસીઓ છે, એ અમે છીએ, એના પરિજનો છીએ। ગાંધી આશ્રમ રીડેવલપમેન્ટ સ્કીમના નામે સરકાર અમને ઉખાડી ફેંકવાનું ષડયંત્ર રચી રહી છે। કારણ કે જો ગાંધી આશ્રમ રીડેવલપમેન્ટ સ્કીમ 32 એકર તમે બતાવતા હો તો અમારી પણ મકાનો લઈ લો, જમીન લઈ લો, તો પણ બંને થયું સ્મારક સંગ્રહાલયને અમારી વસાહતની 6 એકર જ જગ્યા થાય, તો સરકાર પાસે બાકીની 28 એકર જગ્યા ક્યાં છે એ તો બતાવે સરકાર। અમે એટલા માટે થઈને આ પ્રોટેસ્ટ કરી રહ્યા છીએ અને હાલમાં અમે તમામ સત્તાધીશોને કે ત્યાં સુધી પીએમ ઓફિસ, રાષ્ટ્રપતિશ્રી અને અહીંના ગુજરાત સરકારના તમામ સત્તાધીશોને અમે રજૂઆત કરી ચૂક્યા છીએ, આવેદનો આપી ચૂક્યા છીએ, પણ તેમ છતાં આજ સુધી અમને સરકાર તરફથી કે અમારા ટ્રસ્ટ તરફથી કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી। અને એવા સમયની અંદર જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ અને મોદી સાહેબ અહીં આવી રહ્યા છે ત્યારે અમારે ચોક્કસ વિરોધ કરવો જ પડશે, કારણ કે અમારા અસ્તિત્વનો પ્રશ્ન છે, અમારી ધરોહરનો પ્રશ્ન છે, અમારી ઐતિહાસિકતાનો પ્રશ્ન છે। એટલા માટે અમે 100% અહિંસક રીતે એનો વિરોધ કરીશું। ચોક્કસથી વિરોધ કરવાના છો, કેટલા લોકો જોડાવાના છે અને કેટલા મકાન ખાલી કરવાની વાતો થઈ રહી છે? આશ્રમમાં વસતા 214 પરિવારને આ નવા પ્લાનથી અસર થાય એમ છે અને અમારી લડત છેલ્લા 8 મહિનાથી ચાલી છે। દિવાળી પછી અમે આંદોલન અમે તેજ કરેલું, પણ આજ સુધી અમે અહિંસાના માર્ગે ચાલ્યા। હવે જો મોદી સાહેબ હજી અમને મચક ના આપવા માંગતા હોય અને જો નવા નવા મહેમાનો લઈને આવતા હોય, ટ્રમ્પ જેવા લોકો આવશે, અમેરિકી પ્રમુખ, તો અમે એમનો વિરોધ કરવા રોડ ઉપર આવી જઈશું। અમે બેન શું કહેશો, તમે તમારા પરિવારો અને વડવાઓ જે મકાનમાં રહ્યા છે 100-100 વર્ષથી, 105 વર્ષથી જે મકાનમાં રહો છો, એ મકાન ખાલી કરવાની વાત થાય છે, શું કહેશો? અમે ખાલી કરીએ જ નહીં ને, અમે તો એમ જ કહીએ સરકાર આગળ કે તમારો પ્રોજેક્ટ જ બંધ કરી દો અને અમે જો આવી રીતે ચાલશે તો અમે અમારું આંદોલન ચાલુ રાખીશું। ચોક્કસથી આપણે બીજા પણ લોકો સાથે જોડાઈશું। વડીલ શું કહેશો, જે રીતે ડોનાલ્ડ ટ્રમ્પ આવી રહ્યા છે, આમ તો ગુજરાતના મહેમાન કહેવાય, તેવા સમય તમે વિરોધની જે વાત કરો છો, કઈ પ્રકારનો વિરોધ હશે તમારો? અમે એવો જ વિરોધ કરીશું કે અમારા જે મકાનો છે અમને ખાલી ના કરાવે। અમે ગાંધીજીના સમયથી અહીંયા રહીએ છીએ, મારા મા બાપને એ બધા ગાંધીજીની સાથે રહેતા હતા અને અમે મારા મા બાપે સેવા આપેલી છે ગાંધી આશ્રમમાં, અમે એના વંશજો છીએ, એટલે અમે અમારો જન્મ પણ અહીંયા થયેલો છે, એટલે અમે આ મકાન ખાલી નહીં કરીએ, ગાંધીજી અમને અમે વસાવ્યા છે। ચોક્કસથી મકાન ખાલી નહીં કરીએ, ખાસ કરીને જે આ મકાનો ખાલી કરવાની વાત છે, તમને નવી જગ્યાએ મકાન આપવાની વાત છે, આ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પ સુધી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી તમે આખી વાતને કઈ રીતે પહોંચાડશો અને વિરોધનું માધ્યમ શું હશે આપનું? વિરોધનું માધ્યમ અમારું અહિંસક રીતે જશે, પરંતુ એ જો અમે જાહેરમાં કહીએ તો એ પહેલા જ અહીંના લોકોને કાયદાકીય પ્રક્રિયામાં આટોપીને લઈ જવામાં આવે, આપ પણ જાણો છો, કારણ કે અત્યારે સરમુક્તિયાશાહી ચાલી રહી છે, તો વિરોધ કરવાનો દરેક નાગરિકને હક હોય છે, પરંતુ આ સરકારનો વિરોધ કરો એટલે આપ ચોર થઈ ગયા।
ચોક્કસ થી વિરોધ છે, અહિંસક થશે અને વિરોધ કરશે ડોનાલ્ડ ટ્રમ્પ નો, કારણ કે એમની જે વાત છે આશ્રમ ખાલી કરવાની તે વાત દુનિયા ને દેશ સુધી પહોંચાડવી છે, કારણ કે દેશની ધરોહર છે, છેલ્લા 100 વર્ષથી લોકો ગાંધીજી સાથે આવ્યા હતા, અહીંયા રહે છે, તેમને ખાલી કરવાની વાત છે, ત્યારે તેઓ પોતાનો વિરોધ છે તે દેશ અને વિદેશ સુધી ડોનાલ્ડ ટ્રમ્પ આવશે ત્યારે પહોંચાડશે. જી ધન્યવાદ તમામ જાણકારી પહોંચાડવા માટે. તો ગાંધી આશ્રમમાં ડેવલપમેન્ટના નામે સ્થાનિકોને ખસેડવાનો કારસો રચાઈ રહ્યો છે તેવો આરોપ લગાવવામાં આવી રહ્યો છે અને લોકો દ્વારા હવે આ મુદ્દાને લઈને વિરોધ પ્રદર્શિત કરાશે.